નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? બાળ મિત્રો, આજે આપણે વિષય ભાષાજ્ઞાન જોઈએ અને ભાષાજ્ઞાન વિષયમાં આપણે પુનરાવર્તન લઈશું. ભાગ બે. ભાગ બેમાં આપણે શીખીશું ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવવાના અને આડાઅવળા અક્ષરને ગોઠવીને પણ શબ્દ બનાવવાના. આ આપણે બીજા ભાગમાં જોઈશું. પહેલા ભાગની અંદર તો તમે એકવચન, બહુવચન, વિરોધી શબ્દ આવું શીખી ગયા ને, એ પુનરાવર્તન જ હતું. પણ આજે પણ પુનરાવર્તનની અંદર શું લઈશું? ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવવાના અને આડાઅવળા અક્ષરને ગોઠવીને પણ શબ્દ બનાવવાના. તો ચાલો બાળમિત્રો, ધ્યાનથી ફરી વખત જોવાનું છે અને સાથે સાથે પાકું પણ કરી લેજો, જેથી કરીને તમને સરસ મજાનું ટેસ્ટમાં લખતા આવડે, બરાબર ને? ચાલો બાળમિત્રો, તૈયાર? હવે જુઓ બાળમિત્રો, અહીંયા તમને દેખાય છે કેટલાક શબ્દ આપ્યા છે, પણ એ શબ્દ આડાઅવળા અક્ષર છે, કોઈ સારો શબ્દ બનતો નથી. પણ આપણે અહીંયા આડાઅવળા અક્ષરને સરસ રીતે ગોઠવીને એક સરસ મજાનો શબ્દ બનાવીશું. હવે પહેલું વાંચો, કબત. હવે આ કોઈ શબ્દ છે નહીં, તો આ અક્ષરને આપણે ગોઠવીએ તો શું શબ્દ બનશે? બતક. આવડી ગયું બાળકો તમને? બ ત ક. હવે બીજું જુઓ, જરગા. જરગા આ કોઈ શબ્દ નથી, પરંતુ આ અક્ષરને આપણે સરસ રીતે ગોઠવીશું તો શબ્દ બનશે ગાજર. ખૂબ સરસ. ગા જ ર. હવે અહીંયા જુઓ, ગમર. આ અક્ષરને ગોઠવો તો શું શબ્દ બનશે? મગર. મ ગ ર. હવે આ ચોથું છે, ફ જ સ ન ર. આવો કોઈ શબ્દ કહેવાય? આવો તમે ક્યાંય સાંભળ્યો છે નહીં ને? આ અક્ષરને ગોઠવો એટલે એક સરસ મજાનો શબ્દ બનશે સફરજન. શું બનશે? સફરજન. સ ફ ર જ ન, સફરજન. હવે વ ન પ. વન પ આ અક્ષરને ગોઠવો એટલે શબ્દ બનશે પવન. શું બનશે? પ વ ન. તો આપણે અહીંયા આડાઅવળા અક્ષરને ગોઠવ્યા અને સરસ મજાનો શબ્દ પણ બન્યા, બનાવ્યા, બરાબર ને? હવે આપણે આગળ જોઈએ, જર અગ. આ અક્ષરને આપણે ગોઠવીએ તો શબ્દ બનશે અજગર, બરાબર. અ જ ગ ર, અજગર. હવે છે સફણ. આ અક્ષરને ગોઠવશું તો શબ્દ બનશે ફણસ. ફ અણ સ. શું શબ્દ બન્યો? ફણસ. હવે મકળ. મકળ કોઈ શબ્દ છે નહીં, આ આપણે અક્ષર આડાઅવળા છે ને ગોઠવીશું. શું બનશે? કમળ. ક મ ળ, કમળ. હવે ટ ન બ. આ કોઈ શબ્દ છે
નહીં, તો એને આપણે ગોઠવીશું તો શબ્દ બનશે, બોલો બોલો શું થશે? બટન. બ ટ ન, બટન. હવે મકરડા. મકરડા કોઈ શબ્દ છે નહીં. આ અક્ષરોને આપણે સારી રીતે ગોઠવીશું અને એક સરસ મજાનો શબ્દ બનશે. બોલો, ગોઠવીને શું બનશે? રમકડા. બરાબર, રમો છો ને? ર મ ક ડા, રમકડા. અહીંયા આપણે આડાવડા અક્ષરને ગોઠવીને સરસ મજાના શબ્દ બનાવ્યા. હવે આપણે આગળ જોઈશું. હવે જુઓ બાળકો, અહીંયા આપણે ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવવાના છે. અહીંયા દરેક શબ્દ અધૂરા છે, પૂરા નથી. આપણે અહીંયા કૌંસમાંથી અક્ષર પસંદ કરવાનો અને એ મૂકીને સરસ શબ્દ બની જાય, તો પૂર્ણ કરવાનો આ શબ્દ. જો આવું તમે શીખી ગયા છો ને? હા, તમને બધાને આવડે જ છે. બરાબર, સારી રીતે જવાબ આપવાનો. બળ ખાલી જગ્યા. જો અહીંયા શબ્દ પૂરો છે નહીં, તમને શીખવાડ્યું હતું. આને શું કહેવાય? કૌંસ કહેવાય. કૌંસમાં કેટલા અક્ષર છે? બે. દ અને ધ, આ બંનેમાંથી કયો અક્ષર આવશે? હા, દ આવશે. તો જો તમારે શું કરવાનું? આવી રીતે લીટી કરીને પછી દ અહીંયા લખવાનું, જેથી તમે ભૂલી જાઓ નહીં અને સરસ રીતે આ શબ્દ પૂર્ણ થશે. બળદ. શું શબ્દ બની ગયો? બળદ. બળદ લખવા માટે એક અક્ષર ખૂટતો હતો. હવે કળ ખાલી જગ્યા. હવે અહીંયા એક અક્ષર ખૂટે છે, શું આવશે વિચારો? તો કયો અક્ષર મૂકશું તો એક સરસ મજાનો શબ્દ બનશે. કૌંસમાં ચ અને શ બે અક્ષર છે, તો અહીંયા ચ મૂકીશું કે શ મૂકીશું એ તમારે વિચારવાનું. ચ મૂકીએ તો કળ ચ, આવો કોઈ શબ્દ છે નહીં, તો શું આવશે? શ. શું આવશે? શ. તો આપણે અહીંયા શ લખીશું, તો શબ્દ બની જશે કળ શ. હવે ત્રીજું છે સા ખાલી જગ્યા ર. કૌંસમાં બે અક્ષર છે, બ અને ખ, આ બંનેમાંથી શું આવશે? વેરી ગુડ, બ આવશે. બરાબર, હવે તમને ખૂબ જ સરસ આવડી ગયું છે. શું આવશે? બ. તો આ બ મૂકીશું એટલે શબ્દ પૂરો થયો. શું બન્યો? સાબર, સાબર. હવે ચોથું છે બ ખાલી જગ્યા મ. કૌંસમાં બે અક્ષર છે, ના અને દા, આ બંનેમાંથી કયો અક્ષર આપણે અહીંયા મૂકીશું? ના મૂકીશું તો સરસ શબ્દ બનશે કે દા મૂકીશું તો સરસ શબ્દ બનશે? હા, દા મૂકીશું. શું મૂકીશું? દા. એ દા અક્ષર અહીંયા મૂક્યો એટલે શબ્દ બન્યો બદામ. શું શબ્દ બન્યો? બદામ. હવે અહીંયા જુઓ, દા ખાલી જગ્યા મ. કૌંસમાં બે અક્ષર છે, આને શું કહેવાય? ટ. અને આને શું કહેવાય? ડ. તો ટ અને ડ આ બંનેમાંથી કયો અક્ષર મૂકીશું? ડ. આપણે અહીંયા ડ મૂકીએ તો શબ્દ બનશે દાડમ. જુઓ, બરાબર યાદ રાખો, બળદ, કળશ, સાબર,
બદામ ને દાડમ. હવે આપણે આગળ જોઈશું. હવે જુઓ, ક દ ખાલી જગ્યા કૌંસમાં મ અને પ બે અક્ષર આપેલા છે, તો શું મૂકીશું? પ મૂકશો કે મ? મ મૂકીશું. વેરી ગુડ. આપણે અહીંયા મ મૂકીશું, ખાલી જગ્યામાં મ મૂક્યો એટલે શબ્દ બન્યો ક દ મ. હવે સાતમું જુઓ, શું છે? ફણ ખાલી જગ્યા કૌંસમાં ન અને સ બે અક્ષર આપ્યા છે, તો આપણે શું મૂકીશું? સ. સ મૂકીશું એટલે અહીંયા શબ્દ પૂરો થશે. કયો શબ્દ બન્યો? ફણસ. હવે મ ખાલી જગ્યા ર, એ મ ખાલી જગ્યા ર, અહીંયા બે અક્ષર આપ્યા છે કૌંસમાં, સ અને ગ, આ બંનેમાંથી એક અક્ષર પસંદ કરીને લખવાનો છે. શું લખીશું? ગ. સરસ. આપણે અહીંયા ગ લખીશું એટલે શબ્દ બનશે મ ગ ર. હવે નવમું છે બ ખાલી જગ્યા ક, કૌંસમાં બે અક્ષર છે, ટ અને ત, આ ટ અને ત માંથી કયો અક્ષર આવશે? યાદ કરો, ત. વેરી ગુડ. બધા છોકરાઓને આવડે જ છે હો ભાઈ. ત. બ ત ક. શું શબ્દ બન્યો? બ ત ક. હવે દસમું છે આ ખાલી જગ્યા ન, કૌંસમાં બે અક્ષર છે, ર અને સ, આ બંનેમાંથી કયો અક્ષર મૂકીશું તો એક સરસ મજાનો શબ્દ બની જાય? યાદ કરો, તમને આવડે જ છે. હા, યાદ આવી ગયું ને? કયો અક્ષર? સ. સરસ. આપણે અહીંયા સ મૂકીશું તો શબ્દ બનશે આ સ ન. તો જુઓ, કદમ, ફણસ, મગર, બતક અને આસન, આ શબ્દ બની ગયા. હવે જુઓ બાળકો, આપણે ભાષા જ્ઞાનમાં પુનરાવર્તન ભાગ બીજો લીધો, એમાં આપણે ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવ્યા અને આડાઅવળા અક્ષરને ગોઠવીને પણ શબ્દ બનાવ્યા. તમારે લખી લખીને પાકું કરવાનું છે. ઓકે બાળકો, આજ માટે એટલું જ. થેન્ક યુ.